સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક લોકો ફરવા તો આવતા હોય છે, બહારથી પણ ઘણા લોકો જતા હોય છે અને આવતા હોય છે. તો તમારા માટે જોરદાર એક ખાવાની જગ્યા લઈને આવી ગયું છું, ઇસ્કોન ગાંઠિયા. આ નામ ખાલી હવે ઇસ્કોન ગાંઠિયા સીમિત હવે નથી રહ્યું, હવે એની સિવાય પણ ઘણી બધી વસ્તુ ખાવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે અહીંયા સાબુદાણા વણા થેપલાડી છે, તમને બહુ જી પ્રિય, એ તો મારી અતિ પ્રિય. આલુ પરોઠા, છોલે ફુલકા, પૂરી શાક, સેન્ડવિચની તમામ રેન્જ, પૌવા, ચિપ્સ અને સાઉથ ઇન્ડિયન પણ અત્યારે બન્યું નથી પણ એ પણ અમે ચાલુ કરવાના છે, આટલી નવી રેન્જ છે. નાસ્તાથી લઈને તમારું થોડું એવું પેટ ભરાઈ જાય, જમાઈ જાય એવું એક જ જગ્યા ઉપર 51 પણ વધારે અહીંયા આઈટમ ખાવા મળશે, એટલે કોઈ પણ એમ નહીં કે ભાઈ આ મને ના મજા આવી. પેલા તો જય માતાજીભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ છો? હવે તમારું નામ ને થોડોક પરિચય આપી દેજો. મારું નામ છે મનદીપ પટેલ. અહીંયા મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી હમણાં 1.5 મહિના થયો ચાલુ કર્યું એને. જે આપણી ઇસ્કોન ગાંઠિયા અમદાવાદ ને આજુબાજુ છે એ આપણી જ છે, બરાબર? અને એ જ આપણે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાર્ટ થઈ ગયું છે, કારણ કે આજુબાજુમાં લોક લાગણીને માન આપીને અહીંયા આપણે આ શરૂઆત કરેલી છે. તો અહીંયા આપણે કઈ કઈ મેનુ મળે છે આપણે બધું જ બતાવશું. અને મારું ફેવરેટ હોય ને તો ભાઈ ગાંઠિયા તો ખરા જ, પણ તમારા અહીંગડી સ્પેશિયલ જે તમારા થેપલા અને શાક મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. મને સૂકી ભાજી ખરેખર બહુ મજા આવતી હોય છે. અને હવે બીજું ઘણું બધું તમે નવું મેનુ લઈ આવ્યા છો, એટલે અમારા જેવા ખાવાના શોખીન લોકો માટે બહુ સારી વસ્તુ કહેવાય. હવે એડ્રેસની વાત કરીએ તો તમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ ત્યારે રસ્તામાં એક તમને આ બોર્ડ પણ જોવા મળી જશે અને આગળ પણ એક બોર્ડ જોવા મળી ગયા 4 કિલોમીટર બાકી છે, ત્યાંથી થોડાક આગળ તમે આવશો ને અને ત્યાં આગળ તમારે વળાંકમાં જ આ જગ્યા જોવા મળી જશે. બેન તમારું નામ? જાગૃતિબેન. આ ઇસ્કોન ગાંઠિયા તમે જઈમાં કેવું લાગ્યું અહીંયા? સરસ છે. શું ખાધું તમે અહીંયા? અમે વણેલા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, જલેબી, પછી થેપલા. આટલું દૂર હોવા છતાં પણ તમને આપણા જેવો નાસ્તો મળી ગયો ને, આપણા ટેસ્ટ વાળો મળી ગયો. અરે વાહ, તો આપણા જેવા ગાંઠિયા છે ને અહીંયા? ના, આપણી જેવા જ છે. બસ થેન્ક યુ. એટલે આવું જોઈએ ને બધા અહીંયા. હા બેન, કેવું લાગ્યું આ જગ્યાએ જમવાનું? શું ખાધું તમે? આપણા મોટા લોકોને તો મજા આવી, તમારા ત્યાં નાના નાના છોકરાઓ પણ જોડે આવ્યા હતા, એ લોકોને મજા આવી કે નહીં? એ લોકોએ ખાધું ને? એ ભૂખ્યા ના રહેવા છે. અને જો બધા નાના છોકરાથી લઈને મોટા લગીને બધા અહીંયાથી છે ને ભાઈ ખુશ થઈને જશે. અને સારી બાબત પણ તમને કીધું, અહીંયા આગળ બાથરૂમ પણ સારું એવું રાખવામાં આવેલું છે, કારણ કે દરેક લોકોની હાઈવે ઉપર એક મોટી પ્રોબ્લમ હોય છે, તો એ તમે એ પણ સોલ્વ 100% કરો. મોટું અને હાઇજેનિક, હાઇજેનિક એ જરૂરી છે બહુ મોટું. અને તો અંદર જાશું આપણે, કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ, સેના માટે આપણે પ્રખ્યાત છે એ પણ તમને આજે બધું બતાવીશ. તમે આ જગ્યાએ આવી રહ્યા છો તો તમારે 180 જણાનું સિટિંગની વ્યવસ્થા છે, એટલે તમે કદાચ ગાડી લઈને આવો, બસ લઈને આવો, એટલે કોઈ જગ્યાએ વેઇટિંગ લગભગ બહુ મારે ખ્યાલથી નહીં રહે, કારણ કે 180નું સિટિંગ છે, 3200 લગભગ ટેબલ છે, એટલે તમારે આરામથી તમારું ફેમિલી ઘરે નાસ્તો કરી શકે અને મોટું ગ્રુપ આવે તોય અહીંયા સમાઈ જશે 100%. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી મોટા મોટું કદાચ આ ડાઇનિંગ હોલ હશે. હવે આપણે કિચનમાં જશું. કિચનની અંદર તમે જે જોઈ રહ્યા છો કે ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે. અહીંયા ઘણી ગાંઠિયા છે ને ભાઈ વણીને ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે. અને પૂરી શાક, પૂરી શાક પણ ગરમા ગરમ તમને અહીંયા પૂરી પણ ખાવા મળી જશે. પૂરી શાક છે, બાકીનું ઘણી બધી વસ્તુ અહીંયા લાઈવ બનાવવામાં આવે છે, એટલે તમે કિચન પણ ઓપન રાખેલું છે, એટલે તમે કોઈ પણ વસ્તુ બનતી હોય ને એ પણ તમે જોઈ શકશો. અને આ બધી વસ્તુ છે ને કોઈ ફ્રોઝન નથી, બધી વસ્તુ ફ્રેશ ટુ ફ્રેશ બનાવવામાં આવે છે, એટલે તમને ખાવાની સૌથી વધારે મજા આવશે. તો આપણે આ નવી જગ્યા ઉપર કઈ કઈ વસ્તુ નવી સ્ટાર્ટ કરી છે આપણે વિડીયોમાં કહી દઈએ. કમલેશભાઈ, અમારા ગાંઠિયા તો તમે ખાધેલા જ છે, ગાંઠિયા, ફાફડા, ખમણ, જલેબી, બરાબર? પણ એના સિવાય અમે અહીંયા સાબુદાણા વણા, સાબુદાણા વડા સ્ટાર્ટ કર્યા. હા, થેપલાડી છે, તમને બહુ જી પ્રિય, આ તો મારી અતિ પ્રિય. આલુ પરોઠા, છોલે ફુલકા, પૂરી શાક, સેન્ડવિચની તમામ રેન્જ, પૌવા, ચિપ્સ અને સાઉથ ઇન્ડિયન પણ અત્યારે બન્યું નથી પણ એ પણ અમે ચાલુ કરવાના છે, આટલી નવી રેન્જ છે. કોફી, ચા, બોનવિટા, બધું જ ફૂલ મેનુ છે. 51 વસ્તુ છે ટોટલ. 51 વસ્તુ છે, એટલે બપોર જમવાની કે સાંજે જવાની ઉપાધિ નહીં કઈ. હાઉ, અહીંયા આવી ગયા એટલે પૂરું જમવા જેવું થઈ ગયું, કારણ કે હાઈવે ઉપર જતા હોય ત્યારે આપણે લાઇટ લાઇટ નાસ્તો કરવાનું પસંદ કરતા હોય છે, કારણ કે હું બધી જગ્યાએ ખાવાનું, તમારું ખાવાનું, પછી રોડ ઉપર બીજા કોઈ આવે ને એનું ભજીયા ફેમસ છે તો એ ખાવાના, આગળ જઈએ તો સેવસર ખાવાનું. ગુજરાતી લોકો છે ને હવે બધું નવું નવું જ કરવાનું ને, એટલે અહીંયા આવ્યો એટલે તમારે જોતું પ્રમાણે ખાતું જવાનું. અને સ્પેશિયલ એમની જે રજવાડી ચા, એટલે આમ કોટો ચડી જાય જોરદાર. જમતા પહેલા તમને કહી દઉં કે આખે આખું ડાઇનિંગ ટેબલ છે ને ભાઈ તો અહીંયા ફૂલ થઈ ગયું છે, અને લોકો ફેમિલી સાથે અહીંયા આવવાનું ખાસ પસંદ કરતા હોય છે, કે નાનાથી લઈને મોટા લગીને બધાને એક જ જગ્યા ઉપર બધી ખાવાની વસ્તુ મળી જાય. હવે આમાં તમારી નવી નવી વસ્તુ ટેસ્ટ કરી, ત્યાં તો ટેસ્ટ કર્યું, તો હવે દીપુભાઈ આપણે નવું નવું સ્ટાર્ટ કરીએ. હા, કારણ કે ઓલ ટાઈમ એમની ફેવરેટ ભાઈ મારી વસ્તુ છે ને, સૂકી ભાજી તો મેં ખૂબ ખાધી એમની,
દીપુભાઈ તમે પણ સ્ટાર્ટ કરો. આ સાબુદાણા વડા મારા ખ્યાલથી તમે અહીંયા મુંબઈના લોકો બહુ આવવાનું પસંદ કરતા હોય એટલે સાબુદાણા વડા તો ખાય ખાય ને ખાય. એ લોકો બહુ ફેમસ છે સાબુદાણા. અને પ્લસ પાછું ફરાળી ફરાળી. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને કે દેશ વિદેશમાં રહેતા હોય ને જ્યારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ને તો ખાસ ને ખાસ આંખો મીચી નહીં ઘડી તમે કોઈ પણ વસ્તુ મંગાવજો. ખરેખર તમારું પેટ ખરાબ નહીં થાય અને તમને ખરેખર બહુ જ મજા આવશે. ભાવે એવો નાસ્તો અહીંયા બનાવે. કારણ કે અહીંયા આમની વસ્તુ એક તમારી વસ્તુ મને એક બહુ ગમી છે કે તમે જ્યાં પણ તમે ખોલો છો એ તમારી પોતાની જ બ્રાન્ચ હોય છે એટલે જેથી કરીને ફૂડ ક્વોલિટીમાં પરફેક્ટ જ્ઞાન આપી શકીએ. અમને પૈસાને મોહબત નથી કર્યું, બસ લોકોને ખવડાવવા માટે જ આ સ્ટાર્ટ કર્યું છે. એ માટે તો ફ્રેન્ચાઇઝી નથી આપતા. હા, એ ઓનલી ફોર એમનું પોતાનું જ એટલે જ્યાં પૂરતું ધ્યાન આપી શકીએ એટલે પૈસાનું પ્રાધાન્ય તમે નથી આપ્યું. તો પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ત્યાં આગળ જો ઘર બેઠા પણ તમે આ બધું કહી શકશો ને અહીંયા આવી જવાનું. સાબુદાણા બહુ જ મસ્ત હતા. તમે છેલ્લા અહીંયા જ રહ્યો છો તો તમે પણ જમવાનું આજ પસંદ કરતા. ક્યારેક ક્યારેક અમે ખાઈ લઈએ. હા, તો તમે આજે શું ખાશો? આજે આમાંથી કોક વસ્તુ છે એટલે કરશું. છોલે કુલચા આપણા ગુજરાતી ટેસ્ટ પ્રમાણે જે આપણે ગુજરાતી વાળું છે જે લસણ ડુંગળી નાખીને મસ્ત ગ્રેવી સાથે અને ટેસ્ટ ફૂલ ભાજી. આ કયા તેલમાં આપણું શાક બનતું હોય છે? કે સિંગ તેલમાં બને બધી જ વસ્તુ. ફાફડા તો તમારે સિંગ તેલમાં ખ્યાલ જ છે. મેં કીધું સબ્જી પણ સિંગ તેલમાં જ બને. જે આપણે લગ્ન પ્રસંગમાં જે બટાકાનું જે શાક થયું ને તમને અહીંયા ખરેખર કહું છું કે તમે આજે ટેસ્ટ કરશો ને દીપુભાઈ, તમે ખાલી ટેસ્ટ કરો દીપુભાઈ. જે આપણે લગ્નમાં ઓલું ખાતા હોય ને આ બધું આરએનડી પહેલાં કરતા હશો ને કે ભાઈ આપણે આ પ્રમાણે લોકોને ટેસ્ટ ભાવશે શું હશે. હવે તમારે આ આલુ પરોઠા પણ અહીંયા નવા જ છે. અમને આલુ પરોઠા ટોટલી અમે ઘીમાં શેકી, લોટ બાંધવામાં ઘી નાખી અને શેકવામાં ઘીથી શેકી. તેલ ક્યારેય ટચ જ ના કરવા દે. સૌથી વધારે જો કદાચ મેં કદાચ નાસ્તો ઘેરો હોય ને કોઈ હોટલનો તો ભાઈ તમારો રાત્રે અમે જ્યારે લાગી ભૂખ કે એવું લાગે કે થોડું ઘણું જ ખાવું છે તો અમને આ એક જ ઓપ્શન મળે કે ભાઈ થેપલા શાક. અને જગ્યા કઈ જગ્યા કહેવાય હું નામ ભૂલી જાઉં છું. વિરમગામ ટોલનાકા. વિરમગામ, હા, સ્માર્ટ ફૂડ મોલ. અને મને વસ્તુ શું ગમે ખબર છે તમારું કે ત્યાં આગળ છે ને જે પણ એક પ્લેટ મંગાવું ને તોય મને ગરમ મળે. અને આ ઇસ્કોન થાળની ખાસિયત એ છે જે પણ વસ્તુ ખાશો તમને ગરમ ગરમ જ મળશે. કોઈ ઠરેલી વસ્તુ નથી આપતા. આપતા જ નથી. આધેલા મળતા હોય મને આની ખરેખર ત્યાં જરૂર જ નથી પડતી. આ આટલું મળી જાય ને ઓલ ટાઈમ ફેવરેટ. પાછું નડતું નથી મને વાંધો એ છે. આ નાના બચાવ માટે સેન્ડવીચ ને બ્રેડની વસ્તુ તમે પણ લ્યો. આજ સેન્ડવીચ તો ખવાશે. મેં હમણાં નાસ્તો કર્યો કમલેશભાઈ એટલે મેં આ વેજીટેબલ સેન્ડવીચ ખાધ્યું. અને આમાં લગભગ અમૂલ બટર ને એવું જ યુઝ કરવામાં આવતું હશે. કેમ કે પબ્લિક પૈસા આપે તો આપણે સારું કેમ ના ખવડાવું? સાચી વાત ને. હા, અમે અમારા અમૂલ બટર ના ક્યુબ આમાં લગાડવા માટે અમૂલ બટર યુઝ કરી અને ક્યુબ અમૂલ ના જ આપ્યો. અને મસ્કાબન પણ બહુ જ ફેવરેટ છે ભાઈ. તમે જ્યાં પણ કોઈ પણ બ્રાન્ચમાં જશો ત્યાં મસ્કાબન પણ મળી જશે. અને મસ્કાબન ને ચા ખાવાની મજા છે. અને અહીંયા અમના પૌવા ટેસ્ટ કરીએ. મેં આ સુધીમાં તમારા પૌવા પણ નથી કરતા. આની અંદર મેં પહેલી વાર બદામ ના એટલે બદામમાં નાખો છો કે આપણે ખાલી શણગાર નથી ને? ના ના, શણગાર નથી, નાખી જ છીએ. નાખો છો ને? હા, કારણ કે અમને બધા લોકો કોમેન્ટ કરે કે ભાઈ તમારામાં બધું સારું સારું આવે, અમારામાં કોઈ દી આવતું નથી કે અમારામાં ખાલી ડુંગળી આવે કે. આજ મેં પહેલી વાર બટાકા પૌવામાં બટાકા જોયા. આપણે ઘરે બનાવીને સેમ. કારણ કે પહેલાં બટાકા અંદર નાખી કર્યો નકર બટાકામાં કોઈ બટાકા જ નથી નાખી. ઘણી વસ્તુ એવી છે કે ખાસ મંગાવી જોઈએ કે જલેબી. આ જેટલાને પૂછશો ને લોકો જલેબીના વખાણ કરે કરે ને કરે. કારણ કે જલેબી અહીંયા આપણી શુદ્ધ આપણે ઘીમાં બનાવવામાં આવે છે અને ઉપર કેસર નાખવામાં આવતું હોય છે. પછી તમારી કઢી. જીવનમાં જ્યારે તકલીફ પડે ને ત્યારે હારી નહીં જવાનું. અમને તકલીફ પડી હતી જોરદાર કે ત્યાં બ્રિજ બનાવવાનો હતો. સારું એવું ચાલતું હતું, બ્રિજ બનવાનો હતો. હવે એ વિચારે કે સારું મારું આટલો જોરદાર ધંધો ચાલે તો કરવું શું? પણ જ્યારે ભગવાન તકલીફ આપે ને એની પાછળ કંઈક સારું પણ આપે એટલે એમને પછી આગળ એક જગ્યા લીધી અને લોકોને બહુ પ્રતિસાદ સારો મેળવ્યો. ત્યાં તો મળતો પણ એનાથી ડબલ મેળવ્યો. સાચી વાત છે ને? એટલે તકલીફ પડે ત્યારે સમજવાનું કે ભગવાન કંઈક સારું કરશે. ધક્કો મારે ને પડો એટલે તમે સમજો કે હવે કંઈક ઊભા થવાની ભાગવાનું જ છે. આમના ગાંઠિયાની વાત કરું એકદમ સોફ્ટ જે આપણે કાઠિયાવાડી ગાંઠિયા વણીને બનાવવામાં આવતા હોય છે
અને જો એમની ચટણી દરેક બ્રાન્ચમાં તમને પછી આ જ મરચા મળી જશે. હા 100%. અહીંયા મળી જાય તમને આજે? ના, અમે અમદાવાદથી લઈ આવીએ છીએ. કારણ કે આ મરચા આ બાજુ તો મળતા ના હોય. સૌથી વધારે મને જો કદાચ ગમ્યું હોય નવી નવી વસ્તુ તો પૂરી શાક તમારું. આ બે વસ્તુ બહુ જોરદાર લાગી મને. અને સેન્ડવિચ આ તો બધું મસ્ત છે, પણ જો સૌથી વધારે જો નવી વસ્તુ ટ્રાય કરવી હોય તો આ બે ખાસ કરજો. તો આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જાઓ ત્યારે જાવા અને આવકમાં નાસ્તો અહીંયા જ કરજો. કારણ કે અહીંયાના ઘણા લોકલ લોકો પણ અહીંયા નાસ્તો કરવાનું પસંદ કરે છે. ભાઈ ઘણા કહેતા કે ભાઈ હારથી તમે આવ્યા કે અમને આ બધું નવું નવું ખાવા મળવાનું છે. એટલે તમે પણ જ્યારે વિચાર્યા વગર, કોઈ ચિંતા કર્યા વગર તમારી ગાડી લઈને બસ લઈને જેટલા આવો હોય ને આવી જ જજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે કે મળશું ગામ ગીએ. નહીં મળી આ મેકરણ તેથી આ ધરતી તકી હરિયમ થશે. જે મતલબ જીવન કાલ નવા વિડીયો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. બાકી ગુજરાતની અંદર આ એક જ બ્રાન્ચમાં નવું નવું મળશે, બીજું ધીમે ધીમે મળશે બધે. પણ અત્યારે આ સ્ટાર્ટ આ જગ્યાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર ને? ઓકે. નકર બ્રેક માન કે ભાઈ તમારા ઓલા ઇસ્કોનમાં છે ને અહીંયા કેમ નથી, એટલે આ જગ્યા ઉપર અત્યારે સ્ટાર્ટ કર્યું છે. ધીમે ધીમે કરશું આપણે. અને ઇસ્કોન ગાંઠિયાનું જ્યાં બોર્ડ જુઓ ને ગુજરાતમાં, ત્યાં આંખો મીચીને ઊભા રહી જાય જો ને મંગાવજો, ખાજો, મજા આવશે. તમે નારાજ નહીં થાવ.